પુસ્તકો આપણે આગળ જોઈએ તો આપણે ક્યાં અટક્યા હતા કે ભાઈ આપણે રોજનું 50 દિવસ દૂધ આપણે 50 દિવસ વાપરીએ ત્યારે 200 લિટર દૂધ આપણે વાપરી શકીએ. હવે અહીંયા આપણને પ્રશ્ન એવો કરવામાં આવ્યો હતો કે માછલીનું બચ્ચું 8 મહિનામાં કેટલું દૂધ પીશે, 8 મહિનામાં કેટલું દૂધ પીશે? તો આપણે શોધવું પડે પહેલાં 1 મહિનાનું. તો 1 મહિનાની શોધીએ તો 1 મહિના દિવસો 30 × 200 તો 6000 લિટર થાય, અને પછી 3 × 6000 એટલે કે 8 × 3 = 6000. 8 મહિનાનું આપણે શોધવાનું છે એટલે 8 × 6000 તો 848000 રૂપિયા થાય. હવે કારુણ્ય કોન્ટ્રાક્ટર, કારુણ્યએ 3 બગીચા તૈયાર કરવાનું કામ રાખ્યું છે. આ કારુણ્ય છે અને એને આ 3 જુદા જુદા બગીચા રાખવાનું કામ નક્કી કર્યું છે, એટલે કે આવા બગીચા એને બનાવવાના છે. હવે ત્રણેય બગીચાઓનું ક્ષેત્રફળ શોધો. તો બગીચો એક છે એની લંબાઈ 28 ને પહોળાઈ 27, તેનો ગુણાકાર કરીને આપણને જવાબ મળે 756. બગીચો બી તો લંબાઈ 36 પહોળાઈ 12 તો મળે 442. હવે આ બગીચો સી તો 27 અને 19 તો મળે 563 સેમી. તો આ ત્રણેયની આપણે શું શોધ્યું? ક્ષેત્રફળ. તેણે બગીચા એનું કામ 95 રૂપિયા પ્રતિ 100 મીટર દરે રાખ્યું છે, બરોબર? તો હવે આપણે જોઈ લઈએ કે એને કેટલા પૈસા મળશે. તો ત્રણેય બગીચા તૈયાર કરવા માટે તેણે કુલ કેટલા પૈસા મળશે? બીજા બગીચાનું કામ એને 110 પ્રતિ 100 મીટરના દરે રાખ્યું છે, જ્યારે ત્રીજા એટલે કે સી નામના બગીચાનું કામ તેને 120 પ્રતિ 100 મીટરના ખર્ચે રાખ્યું છે. તો આપણે બગીચો એ જોઈએ. તો બગીચા એનું ક્ષેત્રફળ કેટલું છે? 756 આપણે અહીંયા શોધ્યું છે. 756 ગુણ્યા એને કેટલાના દરે, કેટલા રૂપિયાના દરે રાખ્યું છે? 95 રૂપિયા. તો જવાબ મળે કે 71820, બરોબર? આ બંનેનો ગુણાકાર કરતા. હવે બીનું ક્ષેત્રફળ છે 432, એને રૂપિયા કેટલા લીધા છે? 100 મીટરના 1110 રૂપિયા. તો આ બંનેનો ગુણાકાર કરતા જવાબ મળે 47520, બરોબર બાળકો? હવે આપણે એવી જ રીતે ત્રીજાનું જોઈએ. તો ત્રીજાનું જોઈએ આપણે તો એને કેટલા 100 મીટર છે? ત્રીજા નંબરનો બગીચો 513, એને રૂપિયા કેટલા લીધા છે? 100 મીટરના 120. તો બંનેનો ગુણાકાર કરતા જવાબ મળે 61560, બરોબર? તો હવે આ ત્રણેયનું કામ કરતા એને કેટલા પૈસા મળ્યા? 180900. આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ એટલે આટલો જવાબ મળે. આગળ જોઈએ. તુલસી અને તેનો પિતા કારુણ્યના બગીચામાં કામ કરે છે. કારુણ્ય તુલસીને એક દિવસના 225 અને તેના પિતાને 258 રૂપિયા ચૂકવે છે. તો તુલસી 49 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તો તુલસીને મળતા રૂપિયા કેટલા છે બાળકો? 225 ગુણ્યા આપણે 49 કરવા પડે. આ બેનો આપણે શું કરવો પડે? ગુણાકાર. જવાબ આપણને મળી જાય 11025 રૂપિયા. જો તેનો પિતા 42 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તો આપણે 558 × 42 કરવા પડે. તો જવાબ આપણને મળે કે 10836. બંનેના ભેગા મળીને કુલ કેટલા રૂપિયા થાય? આ બંનેનો સરવાળો કરીએ એટલે જવાબ મળે 21861 રૂપિયા. અહીંયા બંને ગુણાકાર મેં કરેલા જ છે, બરોબર બાળકો? આગળ વધી. તુલસી અને તેના પિતામાંથી કોને વધુ રૂપિયા મળ્યા? બોલો ચલો, તુલસીને વધુ રૂપિયા મળ્યા કે તેના પિતાને વધુ રૂપિયા મળ્યા?